નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય ત્રણ વિભાગ સી દાખલા નંબર સાત વિશે અભ્યાસ કરીએ પ્રામાણ્યાચલ એક્સનું સંભાવના ઘટત્વ વિધેય એફ ઓફ એક્સ બરાબર ગુણ્યા આપેલું છે ઇની માઇનસ એકના છેદમાં પચાસ કાઉસમાં એક્સ માઇનસ દસ વર્ગ માઇનસ ઇન્ફિનિટિવ લેસ ઝેન એક્સ લેસઝેન પ્લસ ઇન્ફિનિટિવ છે તો આ માહિતી પરથી પ્રથમ ચતુર્થક શોધો તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ચતુર્થક મેળવવાનો છે તો પહેલાં તો કયું વિતરણ છે તો કે પ્રામાણ્ય ચલ એક્સ તો વિદ્યાર્થી મિત્ર ચલ એક્સ એટલે કે પ્રામાણ્ય વિતરણ માટે ક્યુ વનની કિંમત તમને ખબર હોવી જોઈએ તો ક્યુ વનનું સૂત્ર તમને આવડે તો દાખલો આવડે તો વિદ્યાર્થી મિત્રો ક્યુ વન તમારે મેળવવો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે ક્યુ વનનું સૂત્ર એટલે કે પ્રથમ ચતુર્થક તો પ્રથમ ચતુર્થકનું સૂત્ર છે ક્યુ વન બરાબર મ્યુ માઇનસ ઝીરો પોઈન્ટ છસો પંચોતેર સીગમા તો વિદ્યાર્થી મિત્રો ક્યુ વનનું સૂત્રમાં બે વસ્તુ છે મ્યુ અને સીગમા તો તમને ડાયરેક્ટ મ્યુ અને સીગમાં નથી તો તમને એફેક્સ આપ્યો છે આપણું મૂળ એફેક્સનું સૂત્ર તમને આવડવું જોઈએ તો મૂળ એફેક્સનું સૂત્ર આવું છે એકના છેદમાં સીગમાં વર્ગમૂળમાં ટુ પાય ઈની માઇનસ એકના છેદમાં બે બાજુમાં એક્સ માઇનસ મ્યુ છેદમાં સીગમાં આખાનો વર્ગ માઇનસ ઇન્ફિનેટિવ લેસ દેન એક્સ લેસ દેન પ્લસ ઇન્ફિનેટીવ તો વિદ્યાર્થી મિત્રો આની સાથે તમારે સૂત્રને સરખાવો તો ખરેખર તમારે આગળ જોઈએ છે એકના છેદમાં બે અહીંયા આપ્યું છે એકના છેદમાં પચાસ એક્સ માઇનસ દસ અહીંયા એક્સ માઇનસ એટલે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ તમને મળી જાય કોની કિંમત મળે તો કે વિદ્યાર્થી મિત્રો તમને મ્યુની કિંમત તો ખબર પડી જાય મ્યુ કેટલો છે દસ પણ છેદમાં અહીંયા કાંઈ આપવું નથી તો આ રકમને તમારે આ સ્વરૂપમાં ફેળવી હોય તો આ રીતે લખાય વિદ્યાર્થી મિત્રો એફએક્સ બરાબર અચળનું અચળ ગુણ્યા એની માઇનસ એકના છેદમાં બે હવે કઈ રીતે જોઈએ પચાસના અડધા કેટલા થાય આપણે અહીંયા બે લાવવા છે એટલે પચાસના અડધા થાય પચીસ વિદ્યાર્થી મિત્રો હવે પચીસ લખાય તો કે નહીં કેમ તો કે આપણો સૂત્ર યાદ રાખજો અંદર સિગ્મા છે અંદર તો પચીસ બાર છે આપણે લાવવાના છે કેટલા અહીંયા તો કે બે તો તમને ખબર પડે પચાસના અડધા તો કે પચીસ કોનો વર્ગ મૂળ પચીસ તો કે પાંચ તો વિદ્યાર્થી મિત્રો લખાય આ રીતે એક્સ માઇનસ દસ છેદમાં પાંચ આખાનો વર્ગ હવે અહીંયા ધ્યાન થઈ પાંચનો વર્ગ પચીસ પચીસ ગુણ્યા બે તો કે પચાસ એટલે વિદ્યાર્થી મિત્ર ટૂંકમાં અહીંયા જે એક કરતાં વધારે કિંમત હશે એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ દાખલામાં તમારે એની માઇનસ એકના છેદમાં બે સિવાયનો કોઈ પણ અહીંયા આંકડો હશે તો એ આંકડાના પહેલાં અડધા કરવાના એ જે અડધા કરો એનું વર્ગમૂળ નીકળતું જ હોય યાદ રાખજો તો પચાસના અડધા પચીસ તો પચીસનું વર્ગમૂળ કેટલું થાય તો કે પાંચ તો અંદર પાંચ લખવાના પાંચનો વર્ગ પચીસ પચીસનું પચાસ હવે વિદ્યાર્થી મિત્રો આ બંનેની સરખામણી કરો તો તમને ખબર પડે દાખલામાં તમને મળી જવું ચાલો મ્યુ બરાબર કેટલા કહેવાય તો કે દસ ને નીચે જે કિંમત છે ને સિગ્મા કહેવાય કહેવાય બરાબર કેટલા તો કે મ્યુ ની કિંમત દસ માઇનસ જીરો પોઈન્ટ છસો પંચોતેર સીગમાની કિંમત ખબર નહોતી તમને મળી પાંચ દસ ના દસ ચાલો વિદ્યાર્થી મિત્રો આ બંનેનો ગુણાકાર તો આ બંનેનો ગુણાકાર વિદ્યાર્થી મિત્રો આવશે ત્રણ પોઈન્ટ ત્રણસો પંચોતેર આવે હવે કોઈ આડત્રીસ લખે તોય ચાલે તો વિદ્યાર્થી મિત્રો બાદ બાકી તમારી આવશે છ પોઈન્ટ આમ જોઈ તો વિદ્યાર્થી મિત્રો બે જ આંકડા લખવાના હોય તો તમારી બાદ બાકી દસમાંથી ત્રણ પોઈન્ટ ત્રણસો પંચોતેર બાદ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે છ પોઈન્ટ છસો પચીસ આવે હવે કોઈ છસો પચીસને બદલે ત્રેસઠ લખે છ પોઈન્ટ તોય ચાલે બંને જવાબ સાચા જ કહેવાય કોઈ બે આંકડામાં લખે તો છ પોઈન્ટ ત્રેસઠ આવશે અને કોઈ ત્રણ આંકડામાં લખે તો એનો જવાબ કેટલો છે છ પોઈન્ટ છસો પચીસ તો આ તમારો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર સાત હતો જે અહીંયા પૂર્ણ થઈ છે